बात करें विगतवार समाचारों ने तो अमदावाद में कोरोना नु संक्रमण सतत वधी रह्यु छे। वत्ता कोरोना ना केस ने लईने तंत्र हरकत में आव्यु छे। वस्त्रापुर में 100 मीटर अंतर में ज बीजो कोरोना टेस्ट बूथ उभो करायो छे। तो जी रीतना अमदावाद में कोरोना ना केस सतत वधी रह्या छे, वधु माहिती मेळवीए संवाददाता कमल परमार लाइव जोड़े गया छे। जी कमल, जी रीतना अमदावाद में वस्त्रापुर में 100 मीटर अंतर में बीजो कोरोना टेस्ट बूथ उभो करायो छे, जी रीतना कोरोना संक्रमण अमदावाद में सतत वधी रह्यु छे, जणाओ समग्र माहिती। जी चौक्स थी जानी दूँ कि जी रीते अमदावाद में दिवसे ने दिवसे कोरोना संक्रमण वधी रह्यु छे। साथ जे तमाम विस्तारों त्यां पण माइक्रो कंटेनमेंट जोन की संख्या में वधारो थई रह्यो छे। त्यारे वस्त्रापुर खाते 100 मीटर अंतर में जे छे आ कोरोना बीजू जे बूथ है टेस्टिंग बूथ ते उभू करवामां आव्युं छे। बे दिवस पहला जे आ टेस्टिंग बूथ है उभू करवामां आव्युं छे, कारण के जे रीते एक प्रकार की माहिती आपवामां आवी हती तंत्र द्वारा कि जे सुपर स्प्रेडरो छे તેમનું પણ હવે ટેસ્ટિંગ ફરજિયાત કરવામાં આવશે। તેને ધ્યાનમાં રાખીને પણ આ જે બૂથ બનાવવામાં આવ્યું હોય તેવું અત્યારે તો હાલ માહિતી મળી રહી છે। સાથે જ વાત કરવામાં આવી તો અમદાવાદના જે વસ્ત્રાપુર તળાવ લેક જે છે એની 100 મીટરની અંતરમાં 2 ટેસ્ટિંગ બૂથ ઊભા કરવામાં આવે છે। એટલે ક્યાંક એવી પણ ભીતિ જોવા મળી રહી છે કે અહીંયા જે કોરોના સંક્રમણ છે તે મોટી સંખ્યામાં હોય તેવું પણ માનવામાં આવી રહ્યું છે। કારણ કે જો આ પ્રકારની જે 2 ટેન્ટ ઊભા કરવામાં આવ્યા છે ત્યારે લોકોમાં પણ ક્યાંક એવી ભીતિ છે કે આ વિસ્તાર જે છે ત્યાં મોટી સંખ્યામાં કોરોનાના જે કેસો છે તે વધી રહ્યા છે। સાથે જ એક એવી પણ માહિતી છે કે અહીંયા જે સુપર સ્પ્રેડરો છે તેનો પણ અહીંયા ટેસ્ટિંગ કરવામાં આવે છે। અત્યાર સુધીમાં વાત કરવામાં આવે તો 25થી વધુ જેટલા લોકો જે છે એ આ બૂથ ઉપર ટેસ્ટિંગ કરાવી ચૂક્યા છે અને કહી શકાય કે મોટાભાગના લોકોને જે છે એ ટેસ્ટ નેગેટિવ આવે છે। પરંતુ જે રીતે અત્યારે ટેસ્ટિંગ બૂથની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે એટલે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે અત્યારે હાલ જે છે કોરોનાના સંક્રમણમાં વધારો થઈ રહ્યો હોય। જી કમલ, જે રીતના વસ્ત્રાપુરમાં 100 મીટર અંતરમાં બીજું કોરોના ટેસ્ટ બૂથ ઊભું કરાયું છે, કેટલા કેટલા લોકો આશરે ટેસ્ટ કરાવવા આવે છે અને પોઝિટિવ કેસ કેટલા આવ્યા છે આમાંથી? જે ચોક્કસથી અત્યારે જે પ્રમાણે ટેસ્ટિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે, અત્યારે જે કોરોના બૂથ છે ત્યાં અત્યાર સુધીમાં લગભગ 25 જેટલા ટેસ્ટ કરવામાં આવ્યા છે અને તેની અંદર મોટાભાગના જે લોકો છે તેનું પ્રમાણ જે નેગેટિવ આવ્યું છે। પરંતુ જે રીતે અહીંયા હાલ ટેસ્ટિંગ બૂથમાં પણ લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, સાથે જ જે સુપર સ્પ્રેડર કહેવાય કે જે શાકભાજીના વિક્રેતા હોય કે જે જગ્યાએ સંક્રમણ લોકોની ભીડ વધુ જોવા મળતી હોય છે તેવા જે દુકાનદારો હોય છે તેનું પણ હાલ અહીંયા ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે, જેના કારણે મોટી સંખ્યામાં લોકો જે છે એ અહીંયા ટેસ્ટિંગ બૂથ પર આવી રહ્યા છે। સાથે જ જે વસ્ત્રાપુરમાં 100 મીટરમાં જે 2 ટેસ્ટિંગ બૂથ ઊભા કરવામાં આવ્યું છે, ત્યારે બીજા બૂથ ઉપર પણ જ્યારે સવારે ચેક કરવામાં આવ્યું ત્યારે મોટી સંખ્યામાં જે છે એ લોકો પણ ટેસ્ટિંગ કરાવવા માટે આવ્યા હતા। એટલે કે જે ટેસ્ટિંગ કેન્દ્રો છે હાલ તો તેમાં લોકોની ભીડ ઉમટી રહી છે। જી કમલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો જે રીતે અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, સતત કોરોનાના સંક્રમણમાં અમદાવાદમાં વધારો થઈ રહ્યો છે, વધતા કેસને લઈને તંત્ર હરકતમાં આવ્યું છે, વસ્ત્રાપુરમાં 100 મીટર અંતરમાં જ બીજું કોરોના ટેસ્ટ બૂથ ઊભું કરાયું છે, લોકો હાલ ટેસ્ટ કરાવવા આવી રહ્યા છે, અત્યાર સુધી તે બૂથમાં 25 જેટલા લોકો દ્વારા ટેસ્ટ કરાવવામાં આવ્યા છે, તો હાલ તો કોઈ રિપોર્ટ પોઝિટિવ આવ્યો નથી, પણ જે રીતના કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ટેસ્ટ કરાવવું ઘણીવાર આવશ્યક બની જતું હોય છે, તો તંત્ર દ્વારા વસ્ત્રાપુરમાં 100 મીટર અંતરમાં જ બીજું કોરોના ટેસ્ટ બૂથ ઊભું કરાયું છે।